મિત્રો નમસ્કાર, જેડેશ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 8/6/2020 અને સોમવારના દિવસે આપની ખાસ રજૂઆત ની અંદર આપની આજ વિશે. મિત્રો વાત કરીએ આજના દિવસે મેષ રાશિની. મેષ રાશિના જાતકોએ સામાજિક સંબંધોને મજબૂત બનાવવા માટે કેટલાક પ્રયત્નો કરવા અનિવાર્ય છે. ધંધામાં ચોક્કસ સારી સફળતા જોવા મળે છે, પરંતુ આજના દિવસને શુભ અને મંગળ બનાવવા માટે મિત્રો સફેદ વસ્ત્રોનો ચોક્કસ રીતે આજના દિવસે ઉપયોગ કરજો. વાત કરીએ વૃષભ રાશિની, આર્થિક સ્થિતિ મજબૂત બનશે, જેનાથી શારીરિક અને માનસિક સંસાધનોમાં ચોક્કસ સારો વધારો થશે. મહિલાઓએ તેમના સંબંધોમાં લઈને આજના દિવસે વધારે ચિંતા કરવી પડશે. આજના દિવસને શુભ અને મંગળ બનાવવા માટે શક્ય હોય તો લીલા વસ્ત્રો ચોક્કસ ધારણ કરજો. વાત કરીએ મિથુન રાશિની, જીવનના સંઘર્ષનો ચોક્કસ આજના દિવસ પર્યાય છે. જે જીવનમાં વધુ ચોક્કસ રીતે સુગમ યોજનાકીય રીતે ચાલે તો જીવન આનંદમય ચોક્કસ બની શકે, લાભ ચોક્કસ સારો મળશે. વાત કરીશું આજના દિવસને શુભ અને મંગળ બનાવવા માટે પીળા વસ્ત્રો ધારણ કરવાની. વાત કરીએ કર્ક રાશિની, કેટલાક લોકોની આજના દિવસે આવક વધશે, પરંતુ ખર્ચ પણ વધશે. કેટલાક નવા લોકો કાર્ય સ્થળ ઉપર ચોક્કસ પોતાના જીવનમાં આનંદ બનાવશે. સંબંધોને મજબૂત બનાવવા વધારે વધારે પ્રયત્ન કરવો જરૂરી છે. મિત્રો આજના દિવસને શુભ બનાવવા માટે શક્ય હોય તો અહીંયા લાઇનિંગ વાળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે, અને તેમાં પણ શક્ય હોય તો લાઇટ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીએ સિંહ રાશિની, કેટલાક લોકોને આજના દિવસે અધૂરા કાર્યો પૂરા થવાની શક્યતાઓ રહેલી છે. વિદ્યાર્થીઓ તેમની મર્યાદા પર કામ કરવું પડશે. અર્થહીન ચીજ પર સમય બગાડવો યોગ્ય નથી. આજના દિવસને વધારે સારો બનાવવા માટે ચોક્કસ રીતે તમારે શક્ય હોય તો બ્લુ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. કન્યા રાશિની વાત કરીએ, કાર્ય અને ધંધામાં ચોક્કસ સારી પ્રગતિ જણાશે. કોઈ પણ બીજા વિવાદમાં પડવું યોગ્ય નથી. બિનજરૂરી કોઈ પણ રીતે શક્ય હોય તો નિર્ણય લઈ શકો છો, પણ નિર્ણય લેતા પહેલા બહુ ચિંતિત વિચારથી ચિંતન કરી અને નિર્ણય લેજો. આજના દિવસને સારો બનાવવા માટે શક્ય હોય તો પિંક વસ્ત્રો ધારણ કરજો. તુલા રાશિની વાત કરીએ તો આવા કાર્ય ઉપર ચોક્કસ રીતે ધ્યાન કેન્દ્રિત કરજો. ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારા જીવનની અંદર તે કાર્ય ચોક્કસ રીતે અપૂર્ણ હશે તો પૂર્ણ થશે. ભૌતિકવાદી ચીજ પ્રત્યે વધારે આકર્ષણ રાખશો નહીં, નહીં તો ચોક્કસ તે ફાયદાકારક નહીં રહે. વિદ્યાર્થીઓએ આજના દિવસે ફરવાની પ્રવાસ કરવાની ચોક્કસ યોગ્ય તક મળી છે તો ચોક્કસ તે તકને ઉઠાવજો. આજના દિવસને સરળ બનાવવા માટે શક્ય હોય તો આજના દિવસે કેસરી વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીએ વૃશ્ચિક રાશિની, ઘણા લોકો માટે મનોરંજન સાબિત આજનો દિવસ થશે. ખર્ચ આવક ઉપર ચોક્કસ વધારે આજના દિવસે અંકુશ રાખવો જરૂરી છે. જો તમારું આર્થિક બજેટ ગડબડાઈ શકે એમ હોય તો ચોક્કસ રીતે ચિંતિત બનજો, નહીં તો આજનો દિવસ તમારા માટે આર્થિક રીતે નબળો રહેશે. આજના દિવસને સારા બનાવવા માટે જાંબલી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીએ ધનરાશિની, કોઈ પણ કાર્ય કરવા માટે ચોક્કસ આજના દિવસે તમારી રુચિ બદલી શકાય તો બદલો, પરંતુ ભાગ્યમાં પરિવર્તન શક્ય નથી. કારણ કે નસીબ પોતાના કર્મ ઉપર પ્રેરિત છે, માટે આજના દિવસે તમારા ભાગ્યની અંદર થોડી રૂકાવટ જણાઈ શકે છે. આજના દિવસને સારું બનાવવા માટે શક્ય હોય તો અહીંયા મોરપિંચ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મકર રાશિની વાત કરીએ, જેની સાથે તમે પ્રેમથી વર્તશો તો આજના દિવસે લોકો તમને ચોક્કસ સારો પ્રેમ આપશે અને તમારી સાથે ચોક્કસ નિશ્ચિતપણે પ્રેમાળ વર્તન, પ્રેમાળ કાર્ય, આર્થિક લાભ અને ધંધામાં ચોક્કસ સારી સફળતા જોવા મળશે. મિત્રો આજના દિવસને શુભ બનાવવા માટે શક્ય હોય તો લાલ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું 11મી રાશિ કહેતા કુંભ રાશિ. અર્થ અને સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિણામ જોવા મળશે. દરરોજો પ્રતિષ્ઠા દ્રષ્ટિ કરવાની ઘણી જરૂર છે. તમારા જીવનમાં તમારા સ્વભાવ અને પ્રતિષ્ઠા અને તમારો શ્રેષ્ઠ દેખાવ માટે થોડા જીવનની અંદર શૈલી બદલવાની જરૂર છે. મિત્રો આજના દિવસને શુભ બનાવવા માટે શક્ય હોય તો લાઇટ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીએ મીન રાશિની, કેટલાક લોકોએ એ સમજાતું નહીં હોય કે સંચાલન સારી રીતે કઈ રીતે કરવું. આવક અને ખર્ચમાં ચોક્કસ સમાનતાની સ્થિતિ રહેશે. લોકોએ આજના દિવસે તમારા જીવનમાં સારો લાભ ઉઠાવી શકે એમ છે. લોકો કઈ રીતે તમારા જોડે વર્તન કરે છે અને કઈ રીતે લાભ ઉઠાવે છે તમને ખબર પડવી જરૂરી છે. મિત્રો
ખોટી રીતે કોઈ તમારો લાભ ના ઉઠાઈ જાય તેની ચોક્કસ આજના દિવસે ધારણા રાખજો। ભગવાન શિવની પણ પૂજા આજના દિવસે કરવી મીન રાશિ વાળા જાતકો અનિવાર્ય છે। મિત્રો આજના દિવસને શુભ બનાવવા માટે શક્ય હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરજો। અસ્તુ શ્રેહી। મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે રાશિ ભવિષ્યની અંદર મેં વાત કરી। આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો। આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે। અસ્તુ શ્રેહી। ઓમ નમઃ શિવાય। Thank you.